સંવત 1877ના ભાદરવા સુધી ત્રીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવા ખાચરના દરબારમાં ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને કાળા છેડાનો શ્વેત ખેસ પહેર્યો હતો અને શ્વેત ચાદર ઓઢી હતી ને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી ને કાન ઉપર પીળા પુષ્પના ગુચ્છ વિરાજમાન હતા અને પાગમાં પીળા પુષ્પના છોગા ધારણ કર્યા હતા અને કંઠને વિશે પીળા પુષ્પનો હાર નાભી સુધી હિંડળતો વિરાજમાન હતો અને આથમણો મુખારવિંદ કરીને શ્રીજી મહારાજ વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનના ભક્ત હોય તે ભગવાનના ધામ જે વૈકુંઠાદિક તેને પામીને પાછા પડતા નથી એમ ભગવાને ગીતામાં કહ્યું છે, અને જે પડતો હશે તે શે દોષે કરીને પાછો પડતો હશે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કોણ ભગવાનના ધામને પામીને પાછો પડ્યો છે એક તો બતાવો. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ કહ્યું છે, એક તો વૈકુંઠમાંથી જય વિજય ભગવાનના પાર્ષદ પડ્યા, અને ગોલોકમાંથી રાધિકાજી ને શ્રીદામાં પડ્યા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જય વિજય પડ્યા એ તો ભગવાને પોતાના સંતનો મહિમા દેખાડવા સારું પાડ્યા. જે સનકાદિક જેવા સંતનો દ્રોહ કરે તો વૈકુંઠાદિક જેવા ધામને પામ્યો હોય તોય પણ પડી જાય છે, અને જય વિજય તો પાછા ત્રીજે જન્મે ભગવાનના વૈકુંઠ ધામમાં પહોંચ્યા, માટે એ કાંઈ પડ્યા ન કહેવાય. એ તો ભગવાનની ઈચ્છાએ થયું, અને પડ્યો તો તે કહેવાય જે તેને પાછો ભગવાનનો સંબંધ જ ન રહે. અને ગોલોકથી રાધિકાજી પડ્યા તે પણ ભગવાનની ઈચ્છા હતી, અને પોતાને પણ મનુષ્ય દેહ ધરીને અનંત જીવનો ઉદ્ધાર કરવો હતો, અને પોતાના કલ્યાણકારી જે ચરિત્ર તેને વિસ્તારવા હતા, માટે રાધિકાજીને કોઈ પડ્યા કહે તો ભગવાન પણ તે ભેળે પડ્યા કહેવાય. તે સારું ભગવાનની ઈચ્છાએ જે ગોલોકથી પૃથ્વીને વિશે આવ્યા એથી કાંઈ પડ્યા ન કહેવાય. એ ઠેકાણે તો ભગવાનની જ ઈચ્છા જાણવી. તે ભગવાનની ઈચ્છાએ તો અક્ષરધામમાંથી પણ દેહ ધરે, અને જડ હોય તે ચૈતન્ય થઈ જાય, અને ચૈતન્ય હોય તે જડ થઈ જાય. કેમ જે ભગવાન તો અતિ સમર્થ છે, તે જેમ કરે તેમ થાય. પણ તે ભગવાનની ઈચ્છા વિના તો ભગવાનના ધામને પામીને કોઈ પડે જ નહીં, અને જે પડે છે તે તો આધુનિક ભક્ત હોય તે સાધનકાળમાંથી જ પડે છે, તે તો યોગભ્રષ્ટ કહેવાય. પણ વૈરાગ્ય, આત્મનિષ્ઠા, ભગવાનની ભક્તિ અને બ્રહ્મચર્યાદિક જે ધર્મ તેણે કરીને જે સિદ્ધ થાય તે તો જેવા શ્વેત દ્વીપને વિશે મુક્ત છે તે સરખા છે, તે તો કોઈ કાળે પડતા નથી. એવી રીતે શ્રીજી મહારાજ એટલી વાત કરીને પછી બોલ્યા છે, લ્યો હવે અમે એક પ્રશ્ન પૂછીએ. પછી મુનિએ કહ્યું છે, પૂછો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, મહાભારતના ઉદ્યોગ પર્વને વિશે સનત સુજાત ઋષિએ ધૃતરાષ્ટ્ર પ્રત્યે કહ્યું છે, જે એક તો પ્રમાદ અને બીજો મોહ એ બેયનો જે ત્યાગ કરે તો તે સર્વે પ્રકારે ભગવાનની માયાને તરી રહ્યું છે, અને પ્રમાદ ને મોહ એનું જ નામ માયા છે. માટે આપણે ત્યાગી એવા ભગવાનના ભક્ત કહેવાઈએ છીએ, ને તેમાં જેને પ્રમાદ ને મોહ વર્તતા હશે
ને ભગવાનના મહિમાનું બળ લઈને તે ભક્ત પ્રમાદને ને મોહને ટાળ્યાનો ખટકો નહીં રાખતો હોય તે ભક્તને દેહ છતે કેવું સુખ હશે અને મરીને તે કેવા સુખને પામશે એ પ્રશ્ન છે. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા છે, જે ભગવાનનો ભક્ત હોય તે ભગવાનનું મહાત્મ્ય અતિશય વિચારીને પ્રમાદ કે મોહ ન ટળે તો પણ તેની કાંઈ ઝાંઝી ચિંતા રાખે નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનનો ભક્ત હોય ને તેને પ્રમાદને મોહ વર્તતા હોય ને તેને ટાળ્યાનો ખટકો રાખે તેને ખોટ કેટલી છે, અને જે ટાળ્યાનો ખટકો ન રાખે તેમાં શું વિશેષ છે. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામી બોલ્યા છે, ભગવાનનું બળ રાખે અને સાધનનું બળ ન રાખે માટે એ વિશેષ જ છે. તે પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેને પ્રમાદ ને મોહરૂપ શત્રુ રહ્યા છે તોય પણ જે ગાફલ રહે છે તેને તો તમે શ્રેષ્ઠ કહો છો. જેમ પતિવ્રતા સ્ત્રી હોય ને તે પોતાના પતિની બીકે ને પતિવ્રતાનો ધર્મ રાખ્યાની બીકે અતિશય મનમાં ખટકો રાખીને કોઈ પુરુષ સાથે હસીને તાળી લે નહીં અને તેને એમ મનમાં બીક રહે છે, જો હું ગાફલાઈ રાખીશ તો મારો પતિ મને વ્યભિચારીણી જાણશે તો મારી સેવા અંગીકાર નહીં કરે, એટલે મારે પતિવ્રતાના ધર્મમાં ખોટ પડશે એવું જાણીને મનમાં ખટકો રાખે છે. તેમ જે ભક્ત એ પતિવ્રતાના જેવી ભક્તિ રાખે ને પ્રમાદને ને મોહને ટાળવાનો ખટકો રાખે તેને તો તમે મોળગી ખોટ બતાવો છો. અને વળી જેમ કોઈક સ્ત્રી પોતાને મનમાં આવે તે પુરુષ સાથે તાળીઓ દેતી ફરે ને પતિવ્રતાનો ધર્મ પાળવાનો ખટકો ન રાખે, તેમ જે ભક્ત પ્રમાદને ને મોહને ટાળ્યાનો ખટકો ન રાખે તેને તો તમે શ્રેષ્ઠ બતાવો છો. એ તે શું તમારી એવી આવડી સમજણ છે કે કેમ છે? અને જે ગાફલાઈ રાખશે ને તે ભગવાનનો ભક્ત હશે તો તેને પ્રમાદ ને મોહ એ બે શત્રુ નડ્યા વિના નહીં રહે. જેમ મદીરા પીવે તથા ભાંગ પીવે તો જેમ વિમુખને કેફ ચડે છે તેમ ભગવાનનો ભક્ત હોય તેને પણ કેફ ચડે ને ગાંડો થાય. તેમ મદીરાને ભાંગરૂપ જે પ્રમાદને મોહ તે તો જેમ વિમુખ જીવને નડે તેમ જ ભગવાનના ભક્તને પણ નડે. અને વિમુખમાં ને હરિભક્તમાં એટલો ફેર છે જે વિમુખને એ બે શત્રુ ટળે નહીં. અને ભગવાનનો ભક્ત જો ખટકો રાખીને ટાળવાના ઉપાય કરે તો એ શત્રુ નાશ પામી જાય, એટલો ભગવાનના ભક્તને વિશેષ છે. અને જે ગાફલાઈ રાખે તે તો ભગવાનનો ભક્ત હોય તોય સારું નહીં. પછી શ્રીજી મહારાજે ફરીને પ્રશ્ન પૂછ્યો છે, સ્થૂળ શરીર તે કેટલા તત્વનું છે અને સૂક્ષ્મ શરીર તે કેટલા તત્વનું છે? અને સ્થૂળ દેહમાં ને સૂક્ષ્મ દેહમાં બરોબર તત્વ છે કે કાંઈ ઓછા અધિક છે? એ બે શરીરનું રૂપ કરો. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ એ પ્રશ્નનો ઉત્તર કરવા માંડ્યો પણ થયો નહીં. પછી સર્વે મુનિ બોલ્યા છે, હે મહારાજ, એનો ઉત્તર તમો કૃપા કરીને કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સ્થૂળ દેહ છે તે તો પૃથ્વી આદિ પંચ મહાભૂત નામે જે પાંચ તત્વ તેનું છે, અને સૂક્ષ્મ દેહ છે તે તો પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો, પંચ પ્રાણ અને ચાર અંતઃકરણ એ નામે જે 19 તત્વ તેનું છે. અને તે સ્થૂળ દેહને વિશે પણ જ્યારે સૂક્ષ્મ દેહ અનુસ્યુતપણે વર્તે છે ત્યારે જ સર્વે ક્રિયા યથાર્થપણે થાય છે.
પણ તે વિના થતી નથી, કેમ જે કાન, નેત્ર આદિક જે ઇન્દ્રિયોના ગોલક, તેમણે યુક્ત એવો જે સ્થૂળ દેહ, તેને વિશે તે ઇન્દ્રિયાદિકે યુક્ત એવો જે સૂક્ષ્મ દેહ તે ભળે છે, તેણે કરીને તે ઇન્દ્રિયોના વિષયનું ગ્રહણ થાય છે, પણ કેવળ સ્થૂળ દેહના ગોલકે કરીને થતું નથી. તે માટે પંચતત્વનું જે સ્થૂળ દેહ, તેને વિશે 19 તત્વનું જે સૂક્ષ્મ દેહ, તે અનુસ્યુતપણે રહ્યું છે. તે સારું સ્થૂળ દેહને વિશે પણ 24 તત્વ છે, અને તેમજ સૂક્ષ્મ દેહને વિશે પણ પંચતત્વનું જે સ્થૂળ દેહ, તે એકત્વપણે વર્તે છે, ત્યારે જ સૂક્ષ્મ દેહના ભોગ સિદ્ધ થાય છે. અને સૂક્ષ્મ દેહ 19 તત્વનું છે, તેને વિશે પંચતત્વનું સ્થૂળ દેહ વળે છે, માટે સૂક્ષ્મદેહ પણ 24 તત્વનું છે. અને જો સૂક્ષ્મદેહમાં સ્થૂળ દેહ છે, તો સૂક્ષ્મદેહમાં સ્ત્રીનો સંગ કરે છે, તેનું સ્થૂળ દેહમાં વીર્યપાત થઈ જાય છે, માટે સ્થૂળ દેહને સૂક્ષ્મદેહની જાગ્રત અવસ્થાને વિશે ને સ્વપ્ન અવસ્થાને વિશે એકતા છે. પછી મુનિએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, આ તો જેવું સ્થૂળ દેહ છે તેવું જ સૂક્ષ્મદેહ થયું, ત્યારે જેમ સ્થૂળ દેહમાં કર્મ લાગે છે તેમજ સૂક્ષ્મદેહમાં લાગે છે કે કાંઈ ફેર છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સ્થૂળ દેહને વિશે જેવી દ્રઢ પોતાપણાની માનીનતા છે, તેવી જ જો સૂક્ષ્મદેહને વિશે માનીનતા હોય, તો જેવું સ્થૂળ દેહમાં કર્મ લાગે છે તેવું જ સૂક્ષ્મદેહમાં પણ લાગે. અને જે સૂક્ષ્મદેહના કર્મને અલ્પ કહ્યા છે, તે તો જીવને હિંમત દેવા સારું છે. અને જેને સ્થૂળ દેહને વિશે તથા સૂક્ષ્મદેહને વિશે અભિમાન નથી, તેને તો સ્થૂળ દેહનું કર્મ પણ લાગતું નથી ને સૂક્ષ્મદેહનું પણ લાગતું નથી, કેમ જે એ તો કેવળ આત્મસત્તા રૂપે જ વર્તે છે. માટે એવા જે આત્મજ્ઞાની હોય, તેને તો સ્થૂળ દેહ સંબંધી તથા સૂક્ષ્મ દેહ સંબંધી કર્મ લાગે નહીં, અને તે આ દેહે કરીને અશુભ કર્મને તો કરે જ નહીં. અને પ્રારબ્ધાનુસારે જે સુખ દુઃખ આવે તેને ભોગવે, અને ભોગવતો થકો એમ માને જે હું એનો ભોગતા નથી, હું તો આત્મા છું. અને જે અજ્ઞાની દેહાભિમાની હોય, તેને સ્થૂળ દેહ અથવા સૂક્ષ્મ દેહ સંબંધી સર્વ કર્મ લાગે છે, અને તે કર્મ પ્રમાણે સુખ દુઃખને પણ ભોગવે છે, કેમ જે અજ્ઞાની છે તે જે વિષયને ભોગવે તે ભોગવતો થકો પોતાને દેહ રૂપે માનીને એમ માને જે હું વિષયનો ભોગતા છું. પછી જ્યારે અંત સમૂહ આવે, ત્યારે તે અજ્ઞાની જીવને તો યમના દૂત દેખાય ને દેહની વિસ્મૃતિ થઈ જાય ને મૂર્છા અવસ્થા આવે છે. પછી તે યમના દૂત દેહને મુકાવીને જીવને જુદો કરે છે, ત્યારે એ જીવને પ્રેતનો દેહ બંધાય છે. પછી તે દેહે કરીને યમપુરીના કષ્ટને ભોગવે છે. અને જ્ઞાની એવો જે ભગવાનનો ભક્ત, તેને તો અંતકાળે ભગવાન કે ભગવાનના સંત દેખાય છે, ને એને પણ દેહની વિસ્મૃતિ થઈ જાય ને મૂર્છા અવસ્થા આવે છે. પછી એ દેહને મૂકીને જુદો થાય છે, ત્યારે એ ભક્તને ભગવાન ભાગવતી તનુ આપે છે, ને તે દેહે કરીને ભગવાનના ધામને વિશે રહે છે. ઇતિ વચનામૃતમ સારંગપુરનું 14મું થયું.